નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2નો દાખલા નંબર 9 ગણ્યો હતો અને 10 ગણ્યો હતો. હવે આજે દાખલા નંબર 11 ગણીશું. તો દાખલા નંબર 11 છે એ આપણે એક આગળનો દાખલો ગણ્યો હતો, 7મો કે 8મો, એક મિનિટ, દાખલા નંબર 8મો હતો એની જેવો જ છે. દાખલા નંબર 11માં એવું કીધું છે કે સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ છે. એટલે એક વર્તુળને પરિગત છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એ વર્તુળને પરિગત હોય એટલે એની પર શું આવેલું છે, વર્તુળ આવી રીતના છે. બરાબર, વર્તુળ ઉપર ચતુષ્કોણ આવેલું છે, આપણે ચતુષ્કોણ છે સમાંતર બાજુ એ બી સી ડી. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે, એ બી સી ડી, અને બિંદુ નામ આપી દઈએ, એ બીનું પી, બી સીનું ક્યુ, આનું આર, પી ક્યુ આર અને આનું એસ. ચાલો, તો સૌથી પહેલાં થિયરી ખાસ અહીંયા લખવાની કે એ બી સી ડી ચતુષ્કોણ, એ બી સી ડીને પરિવૃત વર્તુળ છે એને એ બીને પીમાં, બી સીને ક્યુમાં અને એસ સીને સી ડીને આરમાં અને એ ડીને એસમાં અનુક્રમે સ્પર્શે છે, સ્પર્શતું હોય તેથી તેના સ્પર્શકો કેવા હોય, સમાન. એટલે આ ભાગ સમાન થશે એ પી એ એસ, એ પી બરાબર એ એસ, એવી રીતના બી પી બરાબર બી ક્યુ. પછી આ બાજુનો ભાગ લઈએ તો સી આર બરાબર સી ક્યુ, અને આ બાજુનો ભાગ લઈએ તો શું આવશે, આર ડી અથવા ડી આર બરાબર ડી એસ. આવી રીતના થાય આ સમીકરણ 1, આ 2, આ 3 અને આ 4. એની થિયરી કાંઈ ફેર નથી. ચાલો, તો સમીકરણ 1, 2, 3 અને 4નો સરવાળો કરતા, હવે એનો સરવાળો કરશો એટલે શું થાય, એ પી પ્લસ બી પી પ્લસ સી આર પ્લસ ડી આર બરાબર એસ પ્લસ બી ક્યુ પ્લસ સી ક્યુ પ્લસ ડી એસ. તેથી એ પી પ્લસ બી પીને શું લખાય, એ બી, આને શું લખાય, સી ડી, આને શું લખાય, એ એસ ડી એસ ને એ ડી, અને ઉલાને લખાય બી સી. રેડી, એટલું એટલું તો એનું બેઠું જ છે કે ચતુષ્કોણ હોય પરિવૃત એમાં સામસામીની બાજુનો સરવાળો સમાન થાય. ચાલો, એટલું રેડી. ચાલો ફરીથી સમજી લઈએ, શું કીધું કે ચતુષ્કોણ એ બી સી ડી છે એમાં પરિવૃત શું છે, પી ક્યુ આર એસ, એના સ્પર્શબિંદુઓ છે, સ્પર્શક સ્પર્શબિંદુઓ છે, એટલે આના એમાંથી દોરેલા સ્પર્શકો એ પી ને એસ થાય સમાન હોય, એવી રીતના બીમાંથી ક્યુમાંથી ને, એટલે સોરી સીમાંથી ને ડીમાંથી. ચાલો, હવે આ ચતુષ્કોણ કેવો છે, સમાંતર બાજુ, એટલે આમ લખાય ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે એના સામસામેની બાજુ કેવી હોય, સરખી, આવી રીતના થશે એ બી બરાબર સી ડી અને એ ડી બરાબર બી સી. તો હવે આની ઉપરથી કહીએ કે આ સમીકરણ 5 અને આ સમીકરણ 6, તો સમીકરણ 5 અને 6 પરથી, તો અહીંયા શું લખાય, એ બી વત્તા એ બી, સી ડીની જગ્યાએ શું લખાય, એ બી, એ ડીની જગ્યાએ શું લખાય, બી સી વત્તા બી સી. તેથી 2AB બરાબર 2BC, તેથી AB બરાબર BC. તો આમ લખાય ચતુષ્કોણ ABCDમાં AB બરાબર BC બરાબર CD બરાબર DA હોવાથી આપેલ અથવા ચતુષ્કોણ ABCD કેવો છે, સમબાજુ ચતુષ્કોણ છે. લ્યો, આટલું વધારાનું છે, બાકી આ આપણે અગાઉ શીખી ગયેલા છીએ સ્વાધ્યાયનો 8મા દાખલામાં. બરાબર, ચાલો ફરીથી સમજી લઈએ. હજુ આમાં મેં થિયરી અહીંયા ઉપર નથી લખેલી, એ થિયરી આકૃતિના આધારે લખવાની છે તમારે, કે ચતુષ્કોણ એ બી સીડીમાં પરિવૃત છે એ ચતુષ્કોણની ચાર બાજુને અનુક્રમે એ બીને પીમાં, બી સીને ક્યુમાં અને સીડીને આરમાં અને એડીને એસમાં સ્પર્શે છે. હવે સ્પર્શતું હોય એનો મતલબ સ્પર્શ બિંદુ છે એના આધારે એમાંથી દોરેલા સ્પર્શકો છે, તો એ પી એ એસ સરખા હોય, બી પી બી ક્યુ સરખા હોય, સી આર સી ક્યુ અને ડી આર ડી એસ. એ લખવાના કઈ રીતના, બે ભાગ સરખા લખવાના, જો એ પી બી પી આ બે ભાગ આવી ગયા, એવી રીતના સી આર ડી આર બાકીના બે ભાગ અલગ અલગ આવશે. રેડી,
ચાલો હવે AP વત્તા BP એટલે AB CR વત્તા DR એટલે CD આમાં પહેલાનો છેડાનો હરખો થાય AD અને BQ CQ શું થાય BC ચાલો આટલું થઈ ગયું હવે બધી બાજુ હરખી સાબિત કરવાની છે એટલે બધું હરખું હોવું જોઈએ એટલા માટે AB CD સમાંતર બાજુ ચતુષ્કોણ છે રકમમાં કીધેલું છે એટલે AB બરાબર શું થાય CD અને BC બરાબર શું થાય AD સામસામેની બાજુ કેવી હોય સરખી તો AB આમનામ સીડીની જગ્યાએ શું લખાય એબી એડીની જગ્યાએ શું લખાય બીસી વત્તા બીસી એટલે ટુ એબી વત્તા ટુ બીસી એટલે એબી બરાબર બીસી એબી બીસી હરખા છે એબી સીડી હરખા છે બીસી એડી હરખા છે એટલે ટૂંકમાં એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ હોવાથી ચતુષ્કોણની ચારે બાજુ સમાનતા એટલે કેવો ચતુષ્કોણ કહેવાય સમબાજુ ચતુષ્કોણ કહેવાય બરાબર કેવો ચતુષ્કોણ કહેવાય સમબાજુ જોઈ લો ચાલો તો આ તો સમજાઈ ગયું છે બહુ અઘરું નથી સિમ્પલ ને સાદું છે એમાં પહેલો ભાગ તો આગળનો આવી ગયેલો છે આપણે હવે જો આની પછીનો દાખલો છે એ ધોરણ 9માં તમને યાદ હોય તો હેરોનનું સૂત્ર આવતું એના આધારે ગણવાનો છે કયું સૂત્ર આવતું હેરોનનું સૂત્ર એસ વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ વન કૌંસમાં એસ માઇનસ ટુ એટલે કે બી એસ માઇનસ સી આવું સૂત્ર આવતું ને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી ને એસ માઇનસ સી એમાં એસ શું છે એની અર્ધ પરિમિતિ હવે આવું શા માટે કરવાનું એ વાત કરું તો જો આકૃતિ પહેલાં તો ત્રિકોણ એબીસી એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિકૃત છે એટલે આવી રીતના એક વર્તુળ છે એમાંથી એક ત્રિકોણ છે એ પરિકૃત છે આવી રીતના ત્રિકોણ એ બી સી ઊંધું આપ્યું છે આપણે એ એના નામ આપે એ રીતનું એટલે એ બી સી કેન્દ્ર શું છે ઓ એક સ્પર્શક અહીંયા આવે એક સ્પર્શક આપણે અહીંયા દોરીએ કે એક સ્પર્શક અહીંયા સ્પર્શ બિંદુ સોરી ત્રિજ્યા 3 આવશે એ કઈ કઈ આવશે ડી ઈ અને એફ આ આપેલા નથી એટલે એ મેં દોરેલા છે ચાલો પછી એ રકમમાં એવું કીધું છે આ 6 સેમી છે આ 8 સેમી છે એટલે ટોટલ કેટલું થશે 14 સેમી હવે જો આ 6 છે તો આ કેટલું થશે 6 થશે સામસામેના સ્પર્શક સમાન હોય ને આ 8 છેલ્લા એક બિંદુમાંથી દોરેલા સ્પર્શકો બે કેવા હોય સમાન 8 8 થશે પણ આ આપણી પાસે નથી દાને આપણે કહી દઈએ એક્સ ચાલો એટલું રેડી વર્તુળની ત્રિજ્યા કેટલી સેમી છે 4 સેમી છે તો એ બી એસી એટલે કિંમત ગોતવાની છે તો આમાં ક્ષેત્રફળનો ઉપયોગ કરશું કારણ કે જો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર હું આવે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેગ કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એક દ્વિતીયાંશ કાટકોણ ત્રિકોણ માટે આવે ને સમબાજુ ત્રિકોણ તો √3/4 પણ આપણે એવો એક ત્રિકોણ છે જ નથી પાયા વેરવાળો તો ત્રણેય બાજુ આપેલી છે તો આપણે કયું સૂત્ર વાપરશું વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ વન એ એસ માઇનસ બી ને એસ માઇનસ સી તો સૌથી પહેલાં આપણે ધારી લીધું કે એ એફ શું છે બરાબર એ એક્સ એટલે કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય એટલે આમ લખાય એ એફ બરાબર એ બરાબર એક્સ પછી સી એફ બરાબર સી ડી બરાબર 6 અને આ બાજુનું બી ઈ બરાબર બી ડી બરાબર 8 ચાલો હવે ચતુષ્કોણ એબીસીડીની પરિમિતિ ત્રિકોણ ચતુષ્કોણી ત્રિકોણ એબીસીડીની પરિમિતિ શું થાય એ બી પ્લસ બી સી પ્લસ એ સી પણ એ બીના બે ભાગ છે એ ઈ પ્લસ બી ઈ અથવા આ છે ને એ બીના બે ભાગ છે એ પ્લસ બી અથવા એક્સ વત્તા 8 લખીએ કો ડાયરેક્ટ તમને જો આવડે તો આ એ બીની જગ્યાએ શું લખાય એક્સ વત્તા 8 બી સીની જગ્યાએ શું લખાશે 14 એ સીની જગ્યાએ શું લખાશે એક્સ વત્તા 6 એટલે ટોટલ કેટલા થશે એક્સ એક્સ 2x 14 14 28 આટલો સેમી થશે ચાલો તો હવે ત્રિકોણની અર્ધ પરિમિતિ તો ત્રિકોણની અર્ધ પરિમિતિ s બરાબર શું થાય 3નો સરવાળો પરિમિતિના છેદમાં 2 એટલે 2x વત્તા 28 ના છેદમાં 2 બબે ઉડાડી ન થતા પહેલાં 2 સામાન્ય કાઢવાના એટલે x વત્તા 14ના છેદમાં 2 એટલે જવાબ શું આવ્યો x વત્તા 14 રેડી ચાલો હવે આપણે શું શું જોઈશે એક્સ વત્તા 14 મળી ગયું તો ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી ગોતીએ તો વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી ને એસ માઇનસ સી
चलो तो वर्गमूल में एस की जगह हूँ लखा एक्स वत्ता चौदह, एक्स वत्ता चौदह एनी जगह हूँ लखा है एक्स ओछा आठ, एक्स वत्ता चौदह एक्स ओछा छ अने एक्स वत्ता चौदह ओछा चौदह आ रीतना थशे। आ हूँ लीधु मैं बी सी सॉरी एस ए बी, आ हूँ लीधु ए सी अने आ हूँ लीधु बी सी, आ डोळो लीधो पण चालशे। चालो एटले वर्गमूल में અહીંયા એક્સ એક્સ ઉડી ગયા, અહીંયા એક્સ એક્સ ઉડી ગયા, અહીંયા ચૌદ ચૌદ ઉડી ગયા, એટલે વચ્ચે હું એક્સ વત્તા ચૌદ, અહીંયા ચૌદમાંથી છ આઠ જાય તો છ, અને ચૌદમાંથી છ જાય તો આઠ, અને અહીંયા વચ્ચે એક્સ, એટલે છેલ્લો જવાબ હું આવ્યો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં આઠ છ અડતાલીસ એક્સ એક્સ વત્તા ચૌદ, જો ભાઈ આ જવાબ આવ્યો વર્ગમૂળમાં અડતાલીસ એક્સ એક્સ વત્તા ચૌદ। સમજાણું કઈ રીતના એવું? ચાલો એટલો હજી જો દાખલો અધૂરો છે, આપણે ફરીથી ગણવાનો છે, આખો અડધો ભાગ જ થયો છે, ચાલો ફરીથી સમજી લઈએ। આગળનો જે દાખલો છે એનો જ ઉપયોગ કર્યો કે એ માંથી બે સ્પર્શકો દોરેલા છે બેની લંબાઈ એક્સ થાય, બી માંથી બે સ્પર્શકો દોરેલા છે બી લંબાઈ આઠ, અને સી માંથી બે સ્પર્શકો દોરેલા છે એની લંબાઈ છ। ત્રિકોણ એ બીસીની પરિમિતિ એટલે શું થાય, એ બી વત્તા બીસી વત્તા એસી, એટલે એકસો આઠ વત્તા ચૌદ વત્તા એકસો આઠ, એટલે ચૌદ ને છ વીસ ને આઠ અઠ્યાવી, ને બે એક્સ બે સામાન્ય કાઢી લો, એટલે એકસો વત્તા ચૌદ બે ઉડી ગયા, એટલે અર્ધ પરિમિતિ મળી ગઈ એકસો વત્તા ચૌદ। બાજુના માપ તો છે ત્યાં એકસો વત્તા છ, આ એકસો વત્તા આઠ અને આ ચૌદ, તો એક વાર બાદ કરી નાખી એકસો વત્તા ચૌદમાંથી એકસો ઓછા આઠ બદ કર્યું એકસો ઓછા છ, હવે અહીંયા ઓછા શું કામ થઈ ગયું, કારણ કે આગળ અહીંયા ઓછા છે ને વત્તે ઓછે ઓછા, એટલે છેલ્લો જવાબ હું આવ્યો અડતાલીસ એક્સ કાઉન્સમાં એકસો વત્તા ચૌદ। હવે આપણે આગળ વધીએ તો આટલું તો જોઈશે આપણે જવાબ ખાલી। ત્રિકોણનું ક્ષેત્રફળ બીજી રીતે ગોતું હોય તો ત્રિકોણ છે એ ત્રણ ત્રિકોણનો સરવાળો છે ને, આ મોટો ત્રિકોણ છે એ નાના ત્રણ ત્રિકોણનો સરવાળો છે, કયો કયો ત્રિકોણ, ત્રિકોણ એ ઓ બી, ત્રિકોણ બી ઓ સી અને ત્રિકોણ બી ઓ સી, તો આવી રીતના લખાશે ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ ઓ બીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ પી ઓ સીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ઓ સીનું ક્ષેત્રફળ, રેડી? ત્રણ ત્રિકોણ છે ને ટોટલ, આ પૂછી નાખવા ચાલો અડતાલીસ એક્સ એક્સ વત્તા ચૌદ યાદ રહી ગયો, એ ઓ બી બી ઓ સી અને એ ઓ સી। હવે આ પાયો થશે આ વેધ થશે, આ પાયો થશે આ વેધ થશે, આ પાયો થશે ને આ વેધ થશે, તો પેલા ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ લો, તેનું આવશે એક દુત્યાંશ પાયો, પાયો શું થશે એ બી, અને વેધ શું થશે ઓ ઈ વત્તા એક દુત્યાંશ પાયો, એનો પાયો થશે બી સી અને વેધ થશે ઓ ડી, એ ઓ સી નું એક દુત્યાંશ પાયો એ સી અને વેધ થશે ઓ એફ। ચાલો કિંમત મૂકીએ વન બાય ટુ, એ બી કેટલું છે એક્સ વત્તા આઠ, ઓ એ કેટલું છે ચાર, એક દુત્યાંશ, આમ તો બધામાંથી ચાર સામાન્ય કરી નાખ્યા હોત તો વધારે સારું રહેત, તો પાછા બે તો ગુણો જ પડશે, એમ જ કરીએ, હાલો પછી કરશું વાંધો નહીં। પછી અહીંયા શું થશે બી સી ચૌદ અને ચાર, એક દુત્યાંશ એ સી એક્સ વત્તા છ અને ચાર, ત્રિકોણનું ત્રિજ્યા બરાબર છેદરૂટ છે બે દુ ચાર, બે દુ ચાર બે દુ ચાર ગુણાકારમાં છે, એટલે અહીંયા શું થઈ જશે બે એક્સ વત્તા સોળ, અહીંયા શું થશે અઠ્યાવીસ, અહીંયા શું થશે બે એક્સ વત્તા બાર, એટલે બે એક્સ ચાર એક્સ વત્તા અઠ્યાવીસ ને બે બાર ચાલીસ, ચાલીસ સોળ છપ્પન, આ સમીકરણ બે મળ્યું। ચાલો શું કર્યું, ત્રિકોણ એ બી સી છે એમાં પહેલાં આ બાજુ એક્સ વત્તા આઠ, આ બાજુ ચૌદ અને આ બાજુ એક્સ વત્તા છ, તો પહેલાં આના ત્રણનો ઉપયોગ કરીને આપણે શું ગોત્યું ત્રિકોણનું ક્ષેત્રફળ, કયું સૂત્ર, હેરોનનું સૂત્ર, વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી ને એસ માઇનસ સી। પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આના આધારે ગોત્યું કે મોટો ત્રિકોણ છે ત્રણ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ થશે, તો ત્રિકોણ એ ઓ બી, ત્રિકોણ બી ઓ સી અને ત્રિકોણ એ ઓ સી, એનો પાયો વેધ એ બી ઓ ઈ બી સી ઓ ડી અને એ સી ઓ એફ, આવી રીતના કર્યું એના આધારે ક્ષેત્રફળ, હવે બે ક્ષેત્રફળ છે તો ત્રિકોણ નાખતે,
તો એ બે કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, એટલે આ ભૂસી નાખું છું. ચાલો તો આમ લખાશે સમીકરણ એક અને બે પરથી. સમીકરણ એક હું મેળવું છું વર્ગમૂળમાં 48 એક્સ કૌંસમાં એક્સ વત્તા 14 બરાબર 4x વત્તા 56 આવી રીતના થશે. ચાલ હવે આપણે વર્ગ કરવાનો છે તો આમાંથી પહેલાં 4 સામાન્ય ઘટી જાઓ તો તમને વર્ગ કરવામાં સહેલું પડશે. બાકી વર્ગ કરી નાખો તો વાંધો નહીં પણ એ અઘરું પડશે. એટલે 48 4 સામાન્ય ઘટ્યો એટલે અહીં શું છે એક્સ વત્તા 14 × 56 એટલે 14 વધશે ને. ચાલો હવે બંને બાજુ વર્ગ કરતા જો, આ બુકમાં આવું કાંઈ આપ્યું નહીં હોય મટીરિયલમાં એમાં, એટલે ધ્યાન રાખજો બંને બાજુ વર્ગ કરતા. અહીંયા વર્ગ કરો એટલે વર્ગમૂળ ઉડી ગયું એટલે 48x x વત્તા 14. અહીંયા વર્ગ કરો એટલે 4 નો વર્ગ 16 અને એક્સ વત્તા 14 નો વર્ગ. એક ખાત ઉડી ગઈ, ડાયરેક્ટ ઉડી ગઈ ને આ 16. હાલો પછી એક સ્ટેપ વધારી દઈએ, આમ તો રહેવા દઉં પછી એક આરે ઉડાડીશ તમને સમજાશે નહીં. તો 48x x વત્તા 14 બરાબર 4x વત્તા 14 નો વર્ગ, અહીંયા 16 થઈ જશે. ચાલો તો આને લઈ લો અને અહીં લઈ લો તો 48x ના છેદમાં 16 બરાબર 1 વત્તા 14 ના છેદમાં x વત્તા 14. આ વર્ગ તો એક ખાત ઉડી ગઈ 16 તેરી 48 એટલે જવાબ હું આવ્યો 3x બરાબર x વત્તા 14 વત્તા એક્સ આવવા જો એટલે ઓછા એક્સ એટલે 3x ઓછા x બરાબર 14 એટલે 2x બરાબર 14 એટલે x બરાબર 7. એટલે અહીં એ બી અને એ સી, એ બી શું થશે x વત્તા 8 એટલે 7 વત્તા 8 એટલે 15 સેમી અને બી એ સી શું થશે x વત્તા 6 એટલે 7 વત્તા 6 એટલે 13 સેમી. આ તમારો જવાબ રેડી. ચાલો ફરીથી એકવાર આ દાખલો આખો સમજી લઈએ. જો ખાસ આ દાખલો લાંબો છે પણ સરળ છે, તમારે રીત યાદ રાખવાની, દાખલો નહીં ગોખવાનો. શું કરવાનું, ત્રિકોણ આપેલો છે એ બી સી, એમાં વર્તુળ છે એની ત્રિજ્યા આપેલી છે 4 સેમી, બે ભાગ આપેલા છે આ 6 છે 8 છે એટલે આ 6 અને 8 થશે. આ એક્સ એક્સ ધારી લો એટલે આખું થાય x વત્તા 6, આખું થાય x વત્તા 8, એવી રીતના આખું થશે 14. એટલું આપણે ધાર્યું રેડી. ચાલો હવે એટલું થઈ ગયું તો હવે આપણે આના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. આપણને શું મળશે વર્ગમૂળમાં s(a)(b)(c). એ શું છે અર્ધપરિમિતિ, અર્ધપરિમિતિ એટલે આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 એટલે એ મળશે 2x વત્તા 28 ના છેદમાં 2. બે સામાન્ય કાઢી લો એટલે 1 વત્તા 14 ના છેદમાં 2, બે બે ગયા એટલે હું મળ્યો 1 વત્તા 14. એના આધારે પરિમિતિ ગોચશો એટલે મળશે ક્ષેત્રફળ ગોચશો એટલે શું મળશે 48x(x વત્તા 14) આખું વર્ગમૂળ. પછી હું કર્યું કે જે આ ત્રિકોણ બને એ ઓ બી, બી ઓ સી અને એ ઓ સી, એના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું તો એ શું મળ્યું આપણને 4x વત્તા 56, 1/2 પાયો ગુણ્યા 2 બરાબર. તો હવે વર્ગમૂળ 48x(x વત્તા 14) 4 કૌંસમાં x વત્તા 14, હવે આ 4 હું કામ મેં સામાન્ય કાઢ્યા, જો અહીંથી 4 સામાન્ય ન કાઢો તો આ કૌંસમાં ઉડવાની શક્યતા નથી, તમને ખબર જ નહીં પડે. એટલે હંમેશા આ દાખલામાં યાદ રાખો અહીંયા 4 સામાન્ય કાઢવાના છે. 4 સામાન્ય કાઢ લીધા, હવે વર્ગમૂળનો વર્ગ કરો એટલે 48x(x વત્તા 14) 16x વત્તા 14 નો વર્ગ. આ આખો કૌંસ છે એ છેદમાં લઈ લો, આ 16 છે અહીંયા છેદમાં લઈ લો એટલે 48x ના છેદમાં 16. હવે આનું વિસ્તરણ કરીને કરશો તો દાખલો બહુ લાંબો થઈ જાય, એમ કે આ સરળ પડે. x વત્તા 14 નો વર્ગ, એક કૌંસ ઉડી ગયો, એક કૌંસ વધ્યો, અહીંયા 48 16 તેરી 48, 3x ને 6 ગયો એટલે 3x ઓછા x બરાબર 14 એટલે 2x બરાબર 14 વત્તા 2 છેદમાં 4 એટલે 14 ના છેદમાં 2 એટલે જવાબ હું આવ્યો 7. હવે આપણને એક્સ નથી ગોતવાની કીધું, આપણને બાજુની લંબાઈ ગોતવાની કીધી એ બી અને એ સી. તો એ બી બરાબર શું થશે 1 વત્તા 8 એટલે 7 ને 8 15, બી સી શું થશે 1 વત્તા 6 તો 7 ને 6 13 બરાબર. તો આવી રીતના દાખલો ગણવાનો છે. હવે એક દાખલો બાકી છે, સોરી 2, કાલે ગણીશું, આજે એટલું રાખીએ.